जय सच्चिदानी। जीव मात्र सुख ने खोले छे, पण सुख क्या छे ए एने खबर नथी। एटले सुख जे छे ए संसारना लोको आ जगतनी अंदर सुख छे एवुं माने छे। सुख साधन मां छे, संपत्ति मां छे, संबंधों मां छे, सत्ता मां छे एवुं माने छे। અને એના માટે એ પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરે છે અને કદાચ પુણ્યના યોગે અને મહેનતથી એને મળે પણ છે, પણ છતાંય એને સુખ નથી મળતું। કારણ કે જ્યારે પણ એને વસ્તુની અપેક્ષા છે ત્યારે તો એ વસ્તુ એને પુણ્યથી ભેગી થાય છે, મહેનતથી ભેગી થાય છે, પણ મળ્યા પછી એને આનંદ નથી આવતો। કારણ કે સુખ એ માત્ર એની બિલીફ છે। બિલીફ એટલે શું કહેવાય કે માન્યતા। દાખલા તરીકે મને પોતાને અમુક પ્રકારનું ઘર ગમતું હોય તો એ ઘર મળે એટલે હું સુખી થઉં એવું હું માનું છું, અને મળે તો મને સુખ લાગે પણ છે। પણ બે પાંચ વર્ષ થાય એટલે પાછું મને બીજું મકાન ગમતું થઈ જાય એટલે પછી આમાં સુખ ના લાગે, એવી રીતે તો કે આ હવે કેમ નથી લાગતું, તો કે માન્યતા બદલાઈ ગઈ, તો કે પહેલા કેમ સુખ લાગતું, તો કે માન્યતા હતી। હકીકતમાં તો ઘર એ રહેવાનું સાધન છે પણ સુખ આપવાનું સાધન નથી। એવી રીતે કોઈ ખાવાની વસ્તુ હોય તો આપણે ખાઈએ છીએ, તો ખાધા પછી આપણને જે વસ્તુ ગમે છે, ટેસ્ટ લાગે છે, એ વસ્તુ જે છે એમાં આપણે સુખ છે એવું માનીએ છીએ। હકીકતમાં ખાવાની વસ્તુમાં સુખ એ તો આપણી બિલીફ છે, એ જ વસ્તુ પાછી બીજાને ભાવતી નથી। આ જ વસ્તુ પ્રૂવ કરે છે કે માત્ર માન્યતા છે। એવી રીતે હજારો લોકો માને છે, કરોડો લોકો માને છે કે લક્ષ્મીમાં સુખ છે અને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે મહેનત પણ કરે છે, પણ કુદરત કહે છે કે લક્ષ્મી એ વ્યવહાર ચલાવવાનું સાધન છે, સુખનું સાધન નથી। લક્ષ્મી વધારે પ્રાપ્ત કરવાથી અથવા વધારે હોવાથી કદાચ સગવડ જેને આપણે ફેસિલિટી કહીએ છીએ એ કદાચ વધારે મળે પણ સુખ ના મળે। કરોડો રૂપિયાના બંગલામાં રહેવાથી આનંદ નથી મળતો, અને કરોડ રૂપિયાની કાર ફેરવવાથી આનંદ નથી મળતો, પણ ફેસિલિટી જરૂર મળે છે। એટલે જગતના લોકો ફેસિલિટીને ક્યાં તો સુખ માને છે, ક્યાં તો માન્યતાને સુખ માને છે। ત્યારે કુદરત એવું કહેવા માંગે છે કે આ જેમ મકાન એ રહેવાનું સાધન છે, કોઈ પણ વસ્તુ ખાવાનું, જીવન જીવવાનું સાધન છે, એવી રીતે પૈસા એ વિનિમયનું સાધન છે, એમ કાર એ ટ્રાન્સપોર્ટેશનનું સાધન છે, એવું જીવનમાં દરેક વસ્તુ પતિ પત્ની એ પણ વ્યવહાર જીવન જીવવાનું, સામાજિક જીવન જીવવાનું સાધન છે પણ સુખનું સાધન નથી। બાળકો એ વારસો સાચવવાનું સાધન છે પણ સુખનું સાધન નથી। આ બધી વસ્તુઓમાં માત્ર માન્યતા છે, હું માનું છું ત્યાંથી ત્યાં સુધી સુખ। એ જો વસ્તુમાં માન્યતા બદલી જાય, આજે મને બાળક ગમે કાલે મોટો થઈને ના ગમે તો એ દુઃખનું સાધન થઈ જાય, આજે પતિ અથવા પત્ની ગમે તો સુખનું સાધન, કાલે બિલીફ ચેન્જ થઈ જાય ના ગમે તો દુઃખનું સાધન થઈ જાય। એટલે સુખ અને દુઃખ એ બંને માન્યતા છે। ત્યારે જ્ઞાની પુરુષ, અનુભવી પુરુષ, મુક્ત પુરુષ એ કહેવા માંગે છે કે ખરેખર સુખ ક્યાં છે, તો કે સુખ એ આત્માનો સ્વભાવ છે અને સંસાર એ માનેલા સુખ દુઃખનો સ્વભાવ છે, માનેલો હકીકતનું નહીં। તો કે જે સુખ આત્મામાં છે એ કેવી રીતે આપણે સ્વીકારીએ, તો કે છે કે આત્મા ના હોય તો આ મન વચન કાયા દુનિયાની એક પણ વસ્તુમાંથી માનેલું પણ સુખ દુઃખ ભોગવી શકતો નથી। માટે
સુખ એ માત્ર આત્માનો સ્વભાવ છે, પણ આત્માની હાજરીમાં અહંકારની માન્યતા, બુદ્ધિની માન્યતા, પોતાના જ્ઞાન દર્શનની માન્યતા, જે જે વસ્તુમાં સુખ છે એવું માને છે, તે તે વસ્તુ પ્રાપ્ત થવાથી અને સુખ ભાસે છે પણ છે નહીં. પણ સુખ આત્મામાં છે, કારણ કે આત્મા અનંત સુખવાળો છે અને જીવ માત્ર સુખને જ ખોળે છે, કોઈને દુઃખ પસંદ નથી. પણ દ્રષ્ટિ એની બહિર્મુખી છે, એટલે અનાદિકાળથી અનંતકાળથી આ જ સુખને અનુભવવા માટે, મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે ભટકી રહ્યો છે. પણ જ્યારે એને અનુભવી જ્ઞાની પુરુષ મળે, મુક્ત પુરુષ મળે, આધ્યાત્મ વિજ્ઞાની મળે, ત્યારે એને સમજાવે કે ભાઈ, સુખ બહાર નથી, સુખ અંદર છે, અને અંદર એટલે આત્મામાં છે, અને તે આત્માનો સ્વભાવ છે. પણ આત્માનો સ્વભાવ છે સુખવાળો, એને મારે અનુભવવું કઈ રીતે? ત્યારે જ્ઞાની પુરુષ કહે છે કે જ્યાં સુખનો અંશ નથી એવી વસ્તુમાં પણ આપણે માન્યતાથી સુખ માન્યું અને અનુભવ્યું. દાખલા તરીકે સોનાનો હાર, જ્વેલરી, મને પસંદ છે, મેં પહેર્યો એટલે મને સુખની અનુભૂતિ થઈ. પણ જે સોની અને વેચે છે, એને તો વેચવામાં સુખ લાગે છે, તમને પહેરવામાં સુખ, ખરીદીને પહેરવામાં સુખ લાગે છે. ત્યારે જ્ઞાની કહે છે, જો સુખ હોય તો પેલો વેચે કેમ? મકાનમાં સુખ હોય તો બિલ્ડર વેચે કેમ? ખાવાની વસ્તુમાં સુખ હોય તો પેલો વેચે કેમ? સુખ ના લઈ લે તો કે એની માન્યતા પૈસા કમાવામાં સુખ છે. માટે અનાદિકાળથી આપણે અજ્ઞાન માન્યતાને કારણે આ સુખ દુઃખ માનેલાને કારણે ભટકી રહ્યા છે. ત્યારે કુદરતનો કાનૂન એવું કહે છે કે આ દુનિયાની એક પણ વિનાશી વસ્તુમાં કે જે મન વચન કાયથી ભોગવીએ છે અને ઇન્દ્રિયોથી અનુભવીએ છે, એવી એક પણ વસ્તુમાં કુદરત કહે છે, મેં તો સુખ મૂક્યું જ નથી, પણ તને લાગે છે કારણ કે તારી માન્યતા છે, અને એ જ માન્યતાને અજ્ઞાન માન્યતા કહેવામાં આવે છે. હવે જ્ઞાની કહે છે કે તારે જો સાચું સુખ અનુભવવું હોય તો ત્યારે અજ્ઞાન માન્યતાને કાઢવી પડશે. આ જગતમાં સાધન, સંપત્તિ, સત્તા અને સંબંધોમાં સુખ છે એ માન્યતા તારે દ્રષ્ટિમાંથી ખલાસ કરવી પડે છે, અને આત્મામાં સુખ છે એ માન્યતા તારે દ્રઢ કરવી પડશે. જેમ જેમ તારું સંજોગોમાં અજ્ઞાન નીકળતું જશે, તેમ તેમ આત્મામાં સુખ માટેની શ્રદ્ધા વધતી જશે. જે દિવસે સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ જશે, એ દિવસે આત્માનું સુખ તને અનુભવ થશે. બુદ્ધિશાળીને પ્રશ્ન એવો થાય કે ભાઈ, જેમ જેમ અજ્ઞાન નાશ થાય એમ સુખની અનુભૂતિ મને કેમ ના થાય? ત્યારે કુદરતનું કાનૂન છે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સુખની સંપૂર્ણ અનુભૂતિ આત્માની નહીં થાય, પણ અજ્ઞાન નાશ કરવાનો આનંદ થશે. અજ્ઞાન નાશ કરવાનો આનંદ થશે, કારણ કે જે અજ્ઞાનને કારણે આપણે ભ્રાંતિવાળા સુખ દુઃખને અનુભવતા હતા અને રાગ દ્વેષ કરતા હતા, માલિકીપણુંને કરતાપણું કરતા હતા. હવે આપણને સમજાયું કે ખરેખર સાચું સુખ તો આત્મામાં જ છે, અને સાધન, સંપત્તિ, સત્તા, સંબંધોમાં અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી વસ્તુમાં સુખ છે એ માન્યતા જ્યારે જ્યારે સંજોગો આવે ત્યારે એને ડિમોલિશ, એટલે કે નાશ કરતા શીખી જાઓ. એક દિવસ એવો આવશે કે આ અજ્ઞાન માન્યતા બધી ખલાસ થશે, તે દિવસે
તમારી અંદરનું આત્માનું સ્વાભાવિક સુખ એ અનકવર થઈ જશે, કારણ કે તમારી અજ્ઞાનતા એ જ કવર છે. 1% અજ્ઞાનતા એ પણ કવર જ છે. જેમ એક પદાર્થને જોવા માટે આપણી અને પદાર્થની વચ્ચે 10 પડદા લગાયા છે, 100 પડદા લગાયા છે. હવે જેમ જેમ એક એક પડદો ઓછો કરો છો, તેમ તેમ તમે દ્રશ્ય જોવાની શક્તિ વધારે વધારે પાવરફુલ થાય છે, પણ દ્રશ્ય દેખાતું નથી. એમ છેલ્લો પડદો છે ત્યાં સુધી પણ દ્રશ્ય દેખાતું નથી, પણ ખબર પડી ગયું કે હવે એક જ પડદો બાકી છે. એ જેવો પડદો હશે એટલે દ્રશ્ય આપણને જેમ છે તેમ, પદાર્થ આપણને જેમ છે તેમ દેખાશે. એવી રીતે આધ્યાત્મ વિજ્ઞાનમાં પણ જેમ જેમ અજ્ઞાન નાશ થશે, એમ અજ્ઞાનના નાશ કર્યાનો આનંદ થશે, રોંગ બિલીફને નાશ કરવાનો આનંદ થશે, એના દ્વારા ઉત્પન્ન થતા પઝલથી મુક્તતાનો આનંદ થશે, એના દ્વારા થતો ટેન્શનથી મુક્ત થવાનો આનંદ થશે, એના દ્વારા થતી ચિંતાથી મુક્ત થવાનો આનંદ થશે, જેમ જેમ અજ્ઞાન નીકળશે તેમ તેમ. પરંતુ સાચા શાશ્વત સુખનો, આત્માના સુખનો આનંદ તો બધા જ પ્રકારનું અજ્ઞાન નાશ થયા પછી થશે, કારણ કે એ અજ્ઞાન એ જ તમારો પડદો છે. એટલે 1% પણ અજ્ઞાન છે એ પડદો કહેવાય. એટલે 1% થી 100% સુધીના બધા જ અજ્ઞાનનો નાશ કરશો, એમ અજ્ઞાનથી મુક્તતાનો અનુભવ થશે, અજ્ઞાન નાશ કરશો એમ. પણ આત્માના સુખનો અનુભવ નહીં થાય. આત્માના સુખનો અનુભવ તો 100% અજ્ઞાનનો નાશ થશે, એ જ આત્માનો અનુભવ. આ જગતની અંદર આપણે બિલીફને કારણે ફસાયા છે, સાધનોને કારણે, સંબંધોને કારણે, સત્તાને કારણે, સંપત્તિને કારણે ફસાયા નથી. માટે જ્ઞાની પુરુષ કહે છે, મુક્ત પુરુષ કહે છે કે જેમ જેમ તમે તમારી દ્રષ્ટિમાં રહેલી બિલીફ રૂપે અજ્ઞાનનો જેમ નાશ કરશો, તેમ તેમ તમને અજ્ઞાનતાથી મુક્ત રહેવાનો આનંદ થશે અને આત્માના આનંદ